દર બુધવારે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર દ્વારા પ્રસારિત થનાર તથા સૌની વચ્ચે લોકપ્રિય એવા હું ડોક્ટરમાં હંમેશા અમે મહત્વ થઈએ છીએ જેથી કરીને આપની અંદર વિષયને અનુરૂપ કોઈ પણ પ્રશ્ન કોઈ પણ મૂંઝવણ હોય તો ઉપસ્થિત નિષ્ણાંત તરત તેનો જવાબ આપે અને આપના સવાલથી સમગ્ર ભારત દેશના તમામ ખેડૂતોને એનો લાભ પણ મળે મિત્રો આજે કૃષિદર્શન ફોન ફોનની લાઈનમાં આપણે વિષય રાખ્યો છે ઉનાળુ વેલાવાળા વેલાવાળા પાકોમાં જીવાત વ્યવસ્થાપન ઉનાળુ વેલાવાળા પાકોમાં જીવાત વ્યવસ્થાપન અંતર્ગત જો આપને કોઈ પણ મૂંઝવણ હોય અથવા વધારાની માહિતી મેળવવી હોય તો અમારા નિષ્ણાતને ફોન કરીને પૂછી શકો છો પ્રશ્ન પૂછવા માટેની ફોન લાઈન શરૂ થઈ ગઈ છે હું આપને ફોન નંબર્સ જણાવી દઉં શૂન્ય સાત નવ બે છસો પંચ્યાસી આડત્રીસ ચૌદ અને શૂન્ય સાત નવ બે છસો પંચ્યાસી આડત્રીસ સોળ આપ જ્યારે અમારા નિષ્ણાત સાથે ફોન ઉપર વાત કરો ત્યારે ટીવીનો અવાજ ધીમો કરી દેવા વિનંતી હું ઝડપથી વિષય તરફ જઈ રહી છું કૃષિ પાકોમાં જીવાત આ વિષય અંતર્ગત આજે આપણને વિસ્તૃત માહિતી માર્ગદર્શન આપવા માટે આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર એફ કે ચૌધરી સાહેબ હું ચૌધરી સાહેબનો પરિચય આપું તેઓ સંશોધન વૈજ્ઞાનિક કૃષિ નવીનકરણ સંશોધન કેન્દ્ર સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય સરદાર કૃષિનગર ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે ચૌધરી સાહેબને મળીએ અને ઉનાળુ વેલાવાળા પાકોમાં જીવાત વ્યવસ્થાપન જે બહોળો એક આખો વિષય છે પણ એની અંતર્ગત બને એટલા પ્રશ્ન પૂછીને વધુમાં વધુ માહિતી લેવાનો પ્રયત્ન કરીએ કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ પ્રથમ ડોક્ટર સાહેબ સ્વાગત છે આપનું નમસ્કાર આમ તો સાહેબ ઉનાળુ વેલાવાળા જ્યારે આપણે પાકની જ વાત કરીએ તે ખરેખર એક બહુ મોટો વિશાળ છે પણ આમાં ખાસ કરીને જીવાત વ્યવસ્થાપન ઉપર આપણે જવાના છે પણ કાર્યક્રમની શરૂઆતમાં ધારો કે તમને એક નિશાન તરીકે પૂછે કે વેલાવાળા પાકોનું મહત્વ શું છે તો આપ શું સૂચન કરશો ખેડૂત મિત્રો બહુ સરસ મજાનો આ પ્રશ્ન છે વેલાવાળા પાકોનું એટલું મહત્ત્વ છે આપણા આહારમાં કે એ વિટામિન એ વિટામિન સીથી ભરપૂર છે વધુમાં એમાં ફાઈબર એટલે કે રેસા વધારે હોય એટલે આપણા ડાયજેશન માટે આપણા પાચનતંત્ર માટે પણ ઉપયોગી છે વેલાવાળા પાકો બે પ્રકારના છે ખેડૂત મિત્રો એક પાકમાં શાકભાજી આવે વેલાવાળા અને બીજા ફળ પણ આવે આ બંને પાકોનું મહત્ત્વ આપણા આરોગ્ય માટે છે અને આપણા અર્થતંત્ર માટે પણ બહુ છે

બહુ સમસ્યા નડી રહી છે દેવજીભાઈ નમસ્કાર તમે જે યળ ની વાત કરો છો એ ફળના ઉપર છે યળ કે પાન ઉપર છે છોડ ઉપર છે સંપર્ક કપાઈ ગયો છે પણ સાહેબ આપડે અંદાજી જ કહી શકો કે બંને માં ફરક શું યળ એ ફળ ઉપર હોય યળ એ અને પાન ઉપર એ બે અલગ અલગ પ્રકારની યળ છે અને એના નિયંત્રણ માટે પણ આપણે અલગ અલગ રીતે આયોજન કરવું પડે એટલે જો એ આપણને માહિતી હોય તો આપણે સારી બંને રીતે તમે સજેશન આપશો હું એમને કહું છું કે આ યળ જે છે તમારી કાકડી અને એના પર તો શરૂઆતના સ્ટેજમાં જો યળ મોટી દેખાય તો હું માનું છું એને આપણે વીણીને પણ એને કંટ્રોલ કરી શકીએ બીજું કે જો કોઈ એ પ્રકારની લીલી યળ હોય તો તમે એના માટે આપણે ફેરોમેન ટ્રેપ મૂકીએ તો એના લીધે રસાયણ વગર પણ આપણે એનું નિયંત્રણ કરી શકીએ અને એમ લાગે કે અળ હવે નિયંત્રણમાં નથી અથવા શરૂઆતના તબક્કાની નાનીયળ જોવા મળે તો તમે લીંબોળીનું તેલયુક્ત દવા છોટો રસાયણ દવા ઉપર જશો નહીં પહેલાં ખેડૂત મિત્રો મારી તમને ખાસ વિનંતી છે કે લીંબોળયુક્ત દવા છોટો એનાથી આ જીવાત છે એ ખાવાથી દૂર જશે અને નાની યળ હશે ખાવાથી દૂર જશે તો એનું નિયંત્રણ થશે એનો વિકાસ પણ ઓછો થશે અને આપણને નુકસાન પણ ઓછું કરશે એમ છતો જો યળ વધી જાય અને જો તમે નિયંત્રણ કરવા આ રીતે ના કરી શકો તો પછી આપણે સામાન્ય રીતે રાસાયણિક દવા પર જવું જોઈએ અને રાસાયણિક દવાની હું તમને વાત કરું તો વિનાલ ફોર્સ નામની જે દવા છે એ દસ લીટર પાણીમાં આપણે વીસ એમ નાખી અને છંટકાવ સરખો છંટકાવ કરવો જોઈએ બરાબર ચોથી સાહેબ જેમ તમે માહિતી આપી રહેલા કે જે વેલાવાળા પાકો છે એ ખાસ કરીને એ રેસાયુક્ત હોવાના કારણે પાચન શક્તિને મદદ કરે છે એ સિવાય શું ફાયદા છે બીજો એક અગત્યનો ફાયદો છે કે વેલાવાળા પાકોમાં જે દૂધીની વાત કરીએ તો દૂધી છે એ આપણા હૃદય માટે બહુ ઉપયોગ આપણે જાણીએ છીએ રસ છે એ હૃદય સ્ફૂર્તિ માટે એના હેલ્થ માટે બહુ રીતે જે કારેલી છે કડવી કારેલી કહીએ છીએ એ કડવી છે અને આપણા પ્રમેહના જે રોગો છે એના માટે પણ બહુ ઉપયોગી છે એટલે આ જે પાકો છે આપણા ખોરાક માટે અને આપણા આરોગ્યવર્ધક માટે પણ બહુ જરૂરી છે એ રીતે આ પાકોનું બહુ મહત્વ છે અને ઓછા સમયમાં તમે એને ઉત્પન્ન કરી અને લીલા ને લીલા પાકો બજારમાં આપી શકો છો વધુ વજન મેળવી શકો છો અને એ રીતે તમારું ઉત્પાદન વધાર થવાથી તમને ખેતી પોષાય છે અને રીતે પણ આપણને લાભ થઈ શકે હું ક્યારની રાહ જોઈ રહ્યો છું ઝડપથી ફોન ઉપાડો અને વિષયને અનુરૂપ પ્રશ્ન પૂછો ત્યાં સુધી તમારા થકી હું પૂછી લઉં કે સાહેબ જે વેલાવાળા પાકો છે એના ઉત્પાદનમાં સાહેબ પણ એવું કહેતા હોય છે પણ કયા કયા જૈવિક અને અજૈવિક પરિબળો ભાગ ભજવે છે એમની સાથે ચર્ચા કરતા કરતા થોડીક મને માહિતી મળી પણ સાહેબ આમાં થોડું વિશેષ પ્રકાશ પાડવા વિનંતી બે પ્રકારના જે પરિબળોની આપણે વાત કરી બેન જૈવિક અને અજૈવિક અજૈવિક પરિબળો એવા છે કે જે વાતાવરણ છે ખાસ અજૈવિક પરિબળોમાં આવે છે એમાં ગરમી છે હવામાં ભેજનું પ્રમાણ છે આ બધા પરિબળો છે તો એ વખત આ જે જીવાત છે એ આવા ગરમ વાતાવરણમાં વાદળછાયા વાતાવરણમાં એનો વિકાસ વધારે થતો હોય એની સ્ફોટકતા વધતી હોય એટલે આ પરિબળ જો આવા વાતાવરણ હોય તો જીવાતનું ઉપદ્રવ વધે સામે જે જૈવિક તમે વાત કરી એ જૈવિક મો ખાસ કરીને એને નુકસાન કરતી જીવાત અને રોગનો સમાવેશ થાય છે ખાસ કરીને ફળમાખી છે આખા અગત્યની જીવાત આપણા વેલાવાળા પાકોની છે ફળમાખી એની એક ફુદી આવે છે એના ઉપર બીજા કાંસિયા આવે છે એના ઉપર મીલીબગ આવે છે આ પ્રકારની અલગ અલગ પ્રકારની બિંગડાવાળી જીવાત આવે છે આ પ્રકારની અલગ અલગ પ્રકારની જીવાત આપણા વેલાવાળા પાકોને નુકસાન કરતી હોય બરાબર છે મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ની લાઈવ અત્યારે વાત કરી રહ્યા છે ઉનાળુ વેલાવાળા પાકોમાં જીવાત વ્યવસ્થાપન અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો નો મળી વિરામ બાદ

માટી છે જી તો એ માટે કયો ઉત્તમ પાક અમે વાવી શકીએ શાકભાજી માટે ચોક્કસથી આપણે સાહેબનું માર્ગદર્શન લે સાહેબ આપણો બહુ મજાનો પ્રશ્ન છે તમારી જમીનનો ઉપયોગ કરવાનો છે આ સમયે તમે વેલાવાળી કોઈ પણ શાકભાજી વાવી શકો છો જમીન તમારી કડક છે પકડાયેલી રહે છે પાણી એને નિયંત્રિત આપવું ખેડૂત મિત્રો બહુ પાણી આપવાથી જમીન વધારે પકડાય એટલે આપણે અને ખાસ કરીને આ શાકભાજી આપણે દૂર સાત ફૂટના અંતરે પાળા પર વાવીશું અને એને પાણી આપીશું ભેજ આપીશું તો તમે કોઈ પણ વેલાવાળી શાકભાજી વાવી શકશો ખાસ કરીને આ વેલાવાળી શાકભાજીમાં અગત્યનું એ છે કે આ જે શાકભાજી છે એમને પાણીની જે જરૂરિયાત હોય એ વધુ હોય પણ સીધું પાણી મૂળમાં ના લાગે થડમાં ના લાગે ખાસ જોવાનું છે એને ભેજ મળવો જોઈએ અને જો આપ કરી શકતા હોય ટપકથી તો સૌથી સારી રીતે આ શાકભાજીનું આપણે વાવેતર અને ઊંચું ઉત્પાદન લઈ શકીએ છીએ બરાબર સાહેબ અત્યારે ભાઈ બુટા વધર થી આપણી સાથે જોડાઈ ગયા છે નથુભાઈ ઓ બોલો નમસ્કાર બેને મારા નમસ્કાર બોલો હા વેલાવાળા શાકભાજીમાં તુરિયા ગલકા દૂધી પાકોમાં ઉપર ટપકા પડી જાય સુકાઈ જાય તેમાં થવાનું કારણ અને ઈલાજ બતાવો ચોક્કસ થી ભાઈ સાહેબ શું કહેશો ભાઈ આપણો બહુ સરસ મજાનો પ્રશ્ન છે એના પર દેવું લાગે છે કે આપ ખેતરને વિઝિટ કાયમ માટે લોચોને છોડને પૂછી રહ્યા છો કે મારા એટલાની શું તકલીફ છે મને બહુ આનંદ થયો છોડ વેલાવાળા પાકોમાં આપ જે કહો છો ટપકાવાળા રોગોનું ફળ અને પાન પર બંને પર ટપકાવાળા રોગ આવતા હોય છે પણ ખાસ કરીને ઉનાળાની સિઝનની જે વાત કરીએ તો ઉનાળામાં આનું પ્રમાણ બહુ ઓછું હોય છે પણ જ્યારે તમે ચોમાસું અથવા બીજી સિઝનમાં વાવો છો ખાસ કરીને ઉનાળા પછીની સિઝનમાં તો આ વધુ જોવા મળે છે એટલે ખાસ કરીને આપણી વાડી સ્વચ્છ રાખવી વાડી સ્વચ્છ રાખ્યા બાદ પણ જો તમને આવું નુકસાન જતું હોય લાગતું હોય તો

કઈ કઈ વસ્તુ કરીએ તો આ જીવાત નિયંત્રણ આવે છે ધીરજભાઈ આપણે સાહેબ નું માર્ગદર્શન લે સાહેબ ધીરજભાઈ આપ કહી શકો કઈ જીવાત નું નિયંત્રણ કરવું છે કે જનરલ જનરલ સાહેબ અચ્છા બહુ સરસ મજાનો પ્રશ્ન છે અને આલા આપણે બધા પણ એના વિશે ચિંતિત છે કે જેટલું રસાયણ આપડા જે ખાવાના ખોરાક છે એમાં ખાસ કરીને શાકભાજી કારણ કે એ તમે સીધા બી ખાવ છો અમુક ફળ એવા છે કે તમે રોધા વગર બી ખાવ છો તો એમાં જેટલું દવા ઓછી હોય એટલી આપણા આરોગ્ય માટે સારું છે એટલે મારી આપ સર્વે વિનંતી છે ખેડૂત મિત્રો કે જીવાત આવ્યા પછી ના પગલા કરતો જીવાતને અટકાવી અને અટકાયતી પગલો કરીશું તો આપણને એમાં દવા રસાયણ વગરની જે પદ્ધતિ હું આપને કહું છું એનાથી તમે નિયંત્રણ મેળવી શકશો અથવા જીવાતને કાબુમાં રાખી શકશો અને ખાસ કરીને એમાં જીવાત તમારા ખેતરમાં દેખાય એ સમયે તમે લીંબોળીયુક્ત દવાનો છંટકાવ કરો બજારમાં તૈયાર પણ મળે છે અથવા ઘરે પણ આપ બનાવી શકો હું તમને ઘરગથ્થુ એક ઉપચારની વાત કરું કે આપણું જે લીંબોળી છે ઉનાળામાં ભેગી થાય એને ભેગી કરી એને ખાંડી અને તમારે આ લીંબોળીનું જે છે એ પાંચ ટકા અર્થ એટલે કે દસ લિટર પાણીની અંદર આપણે એમાં બે કિલો આ પાવડર પાંચસો ગ્રામ પાવડર નાખી અને આખી રાત પડ્યું રાખવાનું કાપડમાં બાંધીને બીજા દિવસે તમે એને નીચોવી અને જે રસ સફેદ રસ નીકળશે પાણીમાં એ રસ વાળું પાણી આપણે છોટીશું તો આ જે જીવાતને આવતી અટકાવશે અથવા શરૂઆતની અવસ્થા હશે તો એનું નિયંત્રણ પણ કરશે એ રીતે જો ચોમાસામાં તમે જો શાકભાજી વાવતા હોય તો આપણી જોડે બાયોપેસ્ટિસાઇડ પણ બજારમાં અવેલેબલ છે બહોરિયા બિસ્સાના છે મેટારીજિયમ છે આનો પણ આપ ઉપયોગ કરી શકો તો ચાલીસ ગ્રામ તૈયાર પાવડર મળે છે ચાલીસ ગ્રામ દસ લીટરમાં નાખી અને એનો છંટકાવ કરી શકો છો એ ઉપરાંત તમારા ખેતરની આજુબાજુ લીમડો છે આઈપોમિયા છે આ બધા વનસ્પતિ છે અરણી છે આ જે વનસ્પતિ છે અરડુસા છે

રોગ જીવાત થાય અને પછીના નિયંત્રણ માટે અમુક રસાયણનો છંટકાવ કરો અને ખોરાક વતી આપણા પેટમાં જાય અને પછી આપણા સ્વાસ્થ્યને તકલીફ થાય એના કરતાં એની પહેલા જ જો આપણે સારવાર એમાં ખાસ કરીને ઘરગથ્થુ તો ઘણું બધું નુકસાન થતું અટકી જાય મારા મારા ખ્યાલથી ભાસ્કરભાઈનો કોલ છે લાઠીથી આપણે એમને સાંભળી લઈએ હા ભાસ્કરભાઈ નમસ્કાર બેન નમસ્કાર ભાસ્કરભાઈ આપનો પ્રશ્ન જણાવો

એટલે કદાચ તમારા શરૂઆતના ફૂલ જે આવ્યા હોય એ ગરતા હોય અથવા જરી જતા હોય તો ફૂલ હોય તો તમારે એમાં ચિંતા કરવાની જરૂર નથી જેમ જેમ વેલા આગળ વધશે એમ નર અને માદા ફૂલ આવશે એટલે માદા ફૂલ જરે તો જ આપણને નુકસાન છે નર ફૂલ જરવાથી નુકસાન નથી એ વહેલા આવતા હોય છે એટલે થોડા વહેલા એનો સુકાવાનો એ પ્રશ્ન હોતો હોય છે એની કોઈ ઓળખ હોઈ શકે સાહેબ કેમ કે જેમ ભાસ્કર ભાઈને તકલીફ થઈ એમ કદાચ મને પણ થાય તમે શું સલાહ આપશો એની ઓળખ શું હોઈ શકે બેન આપની વાત સાચી છે વિષય થોડા બીજા નિષ્ણાતો છે પણ હું જરા મારી દ્રષ્ટિએ હું તમને માર્ગદર્શન આપું છું કે જે શરૂઆતના ફૂલ આવે છે એ ફૂલ નર ફૂલ હોય અને નર ફૂલના પાછળના ભાગે

ખેડૂત મિત્રો ફળમાખી વિવિધ પ્રકારની ફળમાખી આપણા એટલા માટે છે કે એની નિયંત્રણની પદ્ધતિ અલગ છે બેક્ટોશિરા કુકુરબેટી જાત છે આપ જોશો તો એની પાકો તમને પારદર્શક પણ પાંખની પર ધાબા દેખાશે કાળા તમે આપ જયારે એનું કરશો વ્યવસ્થિત એને જોશો તો બીજું કે આ જાત આ જાતનું ઉદર છે જે એ ત્રિકોણાકાર હશે ઉદર અને ઉદર ઉપર તમને કોઈ ટપકા જોવા મળશે નહીં જ્યારે સિલેટસ જાત છે એ એની જે પાંખ છે એના પર ધાબા જોવા મળશે નહીં પણ એનું ઉદર છે એના ચોથા ખંડ ઉપર તમને બે ચનોઠીના દાણા જેવા ટપકા જોવા મળશે એટલે દૂરથી જોતો તમને બંને એક જ લાગશે પણ આ બંને અલગ અલગ છે હવે અલગ અલગ હોવાથી બેક્ટોસરા કુકુરબેટી છે એ જાતીય અંતઃસ્ત્રાવથી આકર્ષાય છે જ્યારે ડેકસિલેટ હશે એ જાતિ અંતર સાથે આકર્ષાતી નથી એટલે બંનેનું નિયંત્રણ આપણે અલગ અલગ કરવા માટે આની ઓળખે જરૂરી છે આમ તો દરેક બે પ્રકારની ફળમાખી આપણા ખેતરમાં આવતી જ હોય છે પણ આ બંનેનું આપણે ઓળખ થાય તો બંને રીતેના પગલાં લઈ અને આપણે એનું નિયંત્રણ કરી શકીએ છીએ બરાબર છે મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અત્યારે આપણે વાત કરી રહ્યા છે ઉનાળુ વેલાવાળા પાકોમાં જીવાત વ્યવસ્થાપન અત્યારે ફરીથી સમય થયો છે નાનકડા વિરામનો મળી વિરામ બાદ વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ની વાત કરી રહ્યા છે ઉનાળુ વેલાવાળા પાકોમાં જીવાત વ્યવસ્થાપન સરદાર કૃષિનગર થી પધારેલા ડોક્ટર ચૌધરી સાહેબ ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે અને જલ્દી હજી પણ આને લગતા કોઈ પણ કોલ્સ તમે કરી શકતા હોય ને વધારે માહિતી મેળવી શકતા હોય બીજાને પણ લાભ આપી શકતા હોય તો હું રાહ જોઈ રહ્યો છું અને મારા આ જ કોલમાં સરસ નવીનભાઈ જોડાઈ ગયા છે હેલો નવીનભાઈ આપને અવાજ મળી રહ્યો છે હા નવીનભાઈ દ્રોલથી આપ વાત કરી રહ્યા છો શું પ્રશ્ન છે આપને

શંકા કુશંકા હોય કે આપણે બેક્ટેરિયા અથવા ફૂગ છોટીને પછી ખાવાનું પણ કુદરતે આપણને ફાયદો આપ્યો છે કે વનસ્પતિ ઉપર જે ફૂગ અને બેક્ટેરિયા થાય છે એ સામાન્ય રીતે મનુષ્યને નુકસાન કરતા નથી એટલે કુદરતે આપણે ચિંતા કરેલી જ છે ના એમ પણ આપણે જમીન તમે આ પ્રશ્ન પૂછો ખરેખર આનંદ વાત છે આ શાકભાજી હોય કે વેલા પાકો હોય વિષય નવો નથી પણ જેમ જેમ પરિવર્તન થયું વાતાવરણ પણ બદલાયું તો ઘણી વખત એક સરસ મજાના સફેદ કાગળ જેવી પાંખ હોય અને એની કિનારી જે છે એ તમને બ્રાઉન કલર ની એટલે કે બુખરા કલર ની જોવા મળે અને બીજું એ ફુદી પાછળ ઉદરનો જે છેડો છે વાળ નો ગુસ્સો હોય લીલાસ પડતા વાળ ગુસ્સો હોય એટલે આ રીતે એને આપણે પુખ્તની ઓળખીએ છીએ જ્યારે એની ઈયળ જે છે એ ઈયળ લાંબી આછા લીલા કલરની અને એના શરીર ઉપર બે સીધી લાઇન હોય પટ્ટીઓ હોય એટલે આ રીતે આપણે એને આ ઈયળ અને પુખ્ત ઉપરથી આપણે એનો ઓળખાણ કરી શકીએ બરાબર અને નિષ્ણાંતો પણ ઘણી વખત ચૌધરી સાહેબ અમને જે પાનકોરી ખાનાર ઈયળની પણ વાત કરતા હોય છે એના વિશે મને ખાસ કહેજો કે આ પાનકોરી ખાનાર છે નુકસાન કઈ રીતે કરે છે અને વ્યવસ્થાપન કઈ રીતે કરી શકાય તો એ ખેડૂત મિત્રોને સમજાવશો ખેડૂત મિત્રો પાન કોરિયું બહુ સરસ મજાનો પ્રશ્ન છે આ પાન ખાનાને આપણે પાન કોરિયું કહીએ છીએ અને આ જે જીવાત જે છે એ શરૂઆતમાં તમારું છોડ વાવી અને જે બે પાન નીકળે છે શરૂઆતના પાન એ પાનમાં જો નુકસાન કરે કારણ કે એ પાન દળદાર હોય છે થોડું જાડું હોય છે તો એમાં એને ઈંડા મૂકવા માટે અનુકૂળતા રહે છે એટલે પાનની અંદર ઈંડા મૂકતો હોય છે એની પેશીઓમાં તો એ વખત જો ઈંડા મૂકે તો પાન ઉપર પછી નુકસાનના લીધે એના આગળનો જે વિકાસ થવાનો છે થાય નહીં એટલે પાન કોરિયાના વિશે આપણે જો શરૂઆતમાં નિયંત્રણ કરી શકીએ બે પાન ઉપર તો પછી છોડનો વિકાસ સારો થતો હોય છે અને આ જે ઈંડા પેશીમાં મૂક્યા હોય એમાંથી ઈયળ નીકળી અને બે પાન વચ્ચેનો લીલો ગર્ભ હોય એ ખાતી હોય છે અને સર્પાકારી ચાલતી હોય અને આગળ આગળ ખાતી જાય જ્યારે ખાધેલો પાક સુક જગ્યા સુકાયેલી લાગે એટલે તમને સા સાપ દોરે હોય ને એવું લાગે આપણને સર્ફાકાર જેમ કે ચૌધરી સાહેબ તમે ડોક્ટર છો નિષ્ણાંત છો ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં હોય કારણ કે સમયની મર્યાદા છે આપણે અટકવું પડશે પણ મારે તમારા મુખે એક સરસ મજાનો સંદેશો ટૂંકમાં જોઈએ છે તો આપ અમારા ખેડૂત મિત્રોને શું સંદેશો આપશો હું આજના આ પ્રોગ્રામમાં ખેડૂત મિત્રોને એક અગત્યનો સંદેશો એ આપવા માગું છું કે આપ સર્વે જીવાતને આવતી અટકાવું જીવાત આવ્યા પછી તમે જે દવા છોટો છો એનાથી આપણા ખોરાકને ઝેરનું પ્રમાણ વધી જાય છે શરૂઆતના સ્ટેજમાં જીવાતને આપણે નિયંત્રણ કરીશું અને એકલી દવા જ નહીં રસાયણ નહીં બીજા ઘણા પગલાં છે આપણે એ રીતે સમન્વય કરી અને સંકલિત વ્યવસ્થાપન કરીને અને આપણે જીવાતનું નિયંત્રણ કરીએ તો ઝેરનું પ્રમાણ આપણા પાકો પાકોમાં વ્યવસ્થાપન અંતર્ગત જે કઈ પણ માહિતી આપી તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા તમામ મિત્રો વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્કાર નમસ્કાર મિત્રો આજે કૃષિ દર્શન ફોન લાઈન માં ઉનાળુ વેલાવાળા પાકોમાં જીવાત વ્યવસ્થાપન અંતર્ગત ડોક્ટર